6th લેક્ચર ની અંદર આપણે જીએસસીબી ગુજરાત બોર્ડ ટેક આધારિત આપણે આ શૃંખલાની વાત કરી ગયા. નેક્સ્ટ 7th લેક્ચર ની અંદર આપણે એનસીઆરટી બુક પ્રમાણે આપણે આ શૃંખલાને ફરી પછી આપણે રિવાઇઝ કરશું અને કઈ રીતે લખવું તે પણ તમારી સામે હું અહીંયા રજૂ કરીશ અને કઈ રીતે આપણે યાદ રાખવું તે પણ વ્યવસ્થિત આપણે એને સમજી અને પ્રયાસ કરશું. આ શૃંખલા તેમજ આહાર જાળ કે પોષણ શૃંખલા જેવો તમારી એનસીઆરટી બુક ની અંદર તમને ટોપિક આપેલ છે. સૌપ્રથમ આપણે સજીવોની એક શૃંખલા બનાવી હતી. આપણે એક વાત કરી ગયા, એક શૃંખલા બનાવી તમારી સામે જે આપણે આગળ વાત કરી ગયા તે ફરી પાછો પ્રશ્ન તમારી સામે રાખજો જેથી કરીને આપણને સરળતા રહેશે સમજવાની અંદર, કારણ કે મેં સીબીએસઈ એનસીઆરટી બુક પ્રમાણે તમારી સામે રજૂ કરું છું. આપણે સજીવોની એક શૃંખલા બનાવી હતી જેમાં વનસ્પતિ વનસ્પતિને ખાવા માટે તીતી ઘોડો ખાતો હતો, દેડકો દેડકાને સાપ સાપને બાજ હતું, એક કળ તમારી સામે છે એમ કળ આપણે રચના કરી જેમાં એક સજીવ બીજા સજીવો આહાર તરીકે ઉપયોગ કરે છે, એમાં એક દરેક સજીવ એકબીજા ઉપર શું કરે છે આહારનો ઉપયોગ કરે છે. વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની આ શૃંખલા આહારનું નિર્માણ કરે છે. દરેક જૈવિક સ્તરો જેટલા સ્તર હતા આપણે પ્રથમ પોષક સ્તર દ્વિતીય પોષક સ્તર તૃતીય બધે જો જૈવિક છે. જૈવિક એટલે કોણ તો બધે સજીવ અને સજીવો એટલે એવા સ્તરને જૈવિક સ્તરો કહેવાય. દરેક જૈવિક સ્તરે પણ નીચે લખનાકવાનું એરો કરીને જૈવિક સ્તરો પણ કહે છે જે આપણે આગળ વાત કરી ગયા પ્રથમ પોષક સ્તર દ્વિતીય પોષક સ્તર તો એને આપણે પ્રથમ જૈવિક સ્તર દ્વિતીય જૈવિક સ્તર તૃતીય જૈવિક સ્તર એમ પણ કહી શકીએ. આમ દરેક જૈવિક સ્તર ની અંદર જે સજીવોએ ભાગ લીધો જેમ કે પહેલા વનસ્પતિએ ભાગ લીધો બીજાની અંદર તો કે તૃણાહારીઓ એટલે કે શાકાહારીઓએ ભાગ લીધો એ જૈવિક સ્તર ની અંદર ભાગ લેનારા સજીવો કહેવાય. સમજાયું કવિ? પહેલા પ્રથમ પોષક સ્તર ની અંદર આપણે એને જૈવિક સ્તર પણ કહેશું જેમાં ભાગ લેનારી વનસ્પતિ છે, ત્યાર પછી કોણ તૃણાહારી બધા સજીવો છે, દરેક સજીવો દરેક સ્તર ની અંદર ભાગ લેનારા સજીવો છે જેના દ્વારા હું બનતું હતું એક આહાર શૃંખલાની રચના થાય છે. વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની આ શૃંખલા એટલે દરેક અંદર સંકળાયેલા સજીવોની શૃંખલા જેને આહાર શૃંખલાનું નિર્માણ કરે છે, જે દરેક સજીવ શું કરતા હતા આહાર નિર્માણ કરતા હતા. આ શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો આપણે નીચે લખાયું પગથિયું ચરણ તબક્કો બધી એક જ હોય. પ્રથમ પોષક એક આ શૃંખલાનું પ્રથમ ચરણ કે તબક્કો જે કડી કે પોષક સ્તર બનાવે છે. દરેક એક એક તબક્કો તમને શું જોવા મળે છે, દરેક કડી સાકળ કયો દરેક ચરણ કયો પગથિયું કયો જેને એક પોષક સ્તર તરીકે રચના થઈ છે એમ કહેવાય. દરેક એક એક પોષક સ્તર છે. સ્વયંપોષી અથવા ઉત્પાદકો, સ્વયંપોષી જો ઉત્પાદક છે ને સ્વયંપોષી પણ છે તો નીચે પણ ફરી પાછું લખવાનું જેટલી ડિટેલ ઉત્પાદકની મળી નીચે ચાર્ટની અંદર લખતું જવાનું કે ઉત્પાદક તો એ સ્વયંપોષી પણ છે. ઉત્પાદકને આપણે સ્વયંપોષી પણ કહી શકીએ કારણ તો કે એમાં વનસ્પતિ કેવી છે સ્વયંપોષી છે. સ્વયંપોષી અથવા ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તર બનાવે છે. કોણ? ઉત્પાદક સ્વયંપોષી કેટલામું પ્રથમ પોષક સ્તર બનાવે છે જે આપણે આગળ લખી ગયા વાત કરી ગયા. અને સૌર ઉર્જાની સ્થાપના કરે. કોણ? વનસ્પતિ શું કરશે? સૂર્ય ઉર્જાની સ્થાપના કરે, સૌર ઉર્જાનો ઉપયોગ કરે સૂર્ય પ્રકાશની હાજરીમાં. એટલે સૌર ઉર્જાની સ્થાપના કરીને તેને વિષમપોષીઓ અથવા ઉપભોગ્યો માટે પ્રાપ્ત બનાવે છે. સૌર ઉર્જા આપણે પ્રાણી ડાયરેક્ટ ઉપયોગ કરી શકતા નથી, આપણે તડકામાં રહે તો જમાઈ જાય, હાલો આ પંજાબી ચાઇનીઝ ગુજરાતી થાળી આવી જા ફટાફટ, નહીં. શું થાય તો કે આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે આપણો ખોરાક બનાવી શકતા નથી. ગમે એટલી ઘડી સુખ ઉભા રહ્યું તો આપણે કોઈ ખોરાક આપે નહીં. સૂર્ય ઉર્જાનો આપણે ઉપયોગ કરવો હોય શું કરવું પડે તો કે પહેલા વનસ્પતિ યુઝ કરશે, વનસ્પતિ એની અંદર આપશે, એનો ગ્રહણ કરશે સ્થાપિત કરશે, ઈ અને ઉર્જાને રાસાયણિકમાં ફેરવશે. આ નવમા ધોરણની અંદર યાદ કરો આવતું હતું સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ કરીને રાસાયણિક ઉર્જામાં કન્વર્ટ કરે, સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે વનસ્પતિ. યાદ રાખજો કારણ કે સૌર ઉર્જા ઉપયોગ કરે જેની હાજરીમાંથી એનું શોષણ કરે, શોષણ કરીને શું બનાવે પ્રોટીનને ન્યુક્લિક એસિડ ગ્લુકોઝ સ્ટાર્ચ આ બધા રસાયણ જે રાસાયણિક ઉર્જાના સ્વરૂપે એનો સંગ્રહ કરી કોના માટે કર્યો એ આપણા બધા પ્રાણીઓ માટે કર્યો, તૃણાહારી માટે તેને પ્રાપ્ત કરાવે છે. સૌર ઉર્જા પહેલા કેમાં આવી? વનસ્પતિમાં, વનસ્પતિમાં સ્થાપિત કરી એની એનો સંગ્રહ કર્યો, એની અંદર બધા રસાયણો બનાવ્યા એટલે રાસાયણિક ઉર્જા સ્વરૂપે એમાં સંગ્રહ કર્યો અને એ રાસાયણિક ઉર્જા સ્વરૂપે આપણને આપે છે. એટલે સૌર ઉર્જા ઇનડાયરેક્ટલી આપણા સુધી પહોંચે ધ્યાન રાખજો. સૂર્ય ઉર્જાનું શોષણ વનસ્પતિએ કર્યું, વનસ્પતિએ પછી શું કર્યું તો કે પ્રાણીને આપ્યું, વનસ્પતિ
રસાયણ સંગ્રહ થયો એ રસાયણ ખોરાક તરીકે આપણે લઈએ એટલે તૃણાહારી ની અંદર આવે, શાકાહારી પ્રાણી ની અંદર આવે, વનસ્પતિ માંથી બસ ક્યાં ગઈ ઉર્જા, એ રાસાયણિક ઉર્જા સ્વરૂપે આપણે આની અંદર આવે છે. એટલે સૌર ઉર્જાનું વનસ્પતિમાં સ્થાપિત થયું, ત્યાંથી પછી આગળ શૃંખલાની અંદર શરૂઆત થઈ. સૌર ઉર્જાનું સ્થાપના કરીને તેને વિષમપોષીઓ ઉપભોગીને વિષમપોષી પણ કહેવાય. આગળ આપણે શબ્દ આવી ગયો વિષમપોષી એટલે શું, તો બધા પ્રકારના ભેગા થાય, તૃણાહારી હોય, માંસાહારી હોય, સર્વાહારી હોય, પરોપજીવી હોય, બધા પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવતો એને વિષમપોષી કહેવાય. પેલા કેમાં આવ્યું તો ઉત્પાદકમાં આવી ઉર્જા, પછી ઉત્પાદકમાંથી કેમાં ગઈ ઉપભોગીમાં, એટલે કે વિષમપોષીમાં ગઈ. વિષમપોષની અંદર ઉપભોગીઓ માટે પ્રાપ્ત બનાવે છે. શાકાહારી અથવા પ્રાથમિક ઉત્પાદકો, સોરી પ્રાથમિક ઉપભોગીઓ, ત્યાર પછી કોણ આવશે, પહેલા કોણ આવતું હતું વનસ્પતિ, એ પ્રાથમિક ઉત્પાદક છે. પછી કેમાં ગયો ખોરાક, પ્રાથમિક ઉપભોગીમાં એટલે તૃણાહારીમાં, અથવા પ્રાથમિક ઉપભોગી દ્વારા શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વારા દ્વિતીય પોષક સ્તર બનાવે છે. બીજું પોષક સ્તર કોણ બનાવે જોવો જોઈએ, ટેક્સ્ટબુક ની અંદર જોવો ને એની અંદર ચાર્ટ આપણે આગળ વધી ગયા, એમ મેં તમને લખાયું દ્વિતીય પોષક સ્તરની રચના કોણ કરે, જેમાં બધા શાકાહારી હશે, જો તૃણાહારીઓનો સમાવેશ થાય. પહેલું હશે એમાં ઉત્પાદક હશે, બીજું પોષક સ્તર એવું લખ્યું તમે એની અંદર જોવો જોઈએ, જેમાં તમને જોવા મળશે બધા શાકાહારી પ્રાણીઓ, જેમાં દ્વિતીય પોષક સ્તર છે જેની રચના અહીંયા કહી રહી છે. દ્વિતીય પોષક સ્તરની રચના કોણ કરે, ઉપભોગીઓ, કોણ, વિષમપોષીઓ. તો નીચે લખ નાખો વિષમપોષી પણ લખ નાખવાનું, જે તે સમય એમસીક્યુ વાંચતા હોય ત્યારે આપણે આખો ચાર્ટ જોયો તો આપણે વ્યવસ્થિત રીતે યાદ રહી જવો જોઈએ. આમ શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર બનાવે છે, નાના માંસાહારીઓ અથવા તો દ્વિતીય ઉપભોગીઓ, ત્યાર પછી આવશે નાના માંસાહારી કે દ્વિતીય ઉપભોગ. હવે એના પછી તમે જોવો આગળ માંસાહારી લખેલું છે, માંસાહારી એટલે એમાં નાના માંસાહારી, પહેલા જે છે દેડકો, દેડકો એ નાનો માંસાહારી છે જે કીટકને ખાય છે, તો એ નિમ્ન કક્ષાનો માંસાહારી છે ને જે કેના ત્રીજા પોષક સ્તરની રચના કરે છે. કે આ માંસાહારીઓ અથવા દ્વિતીય ઉપભોગીઓ ત્રીજું કે તૃતીય પોષક સ્તર બનાવે. પછી તમે જોવો તો દેડકો, દેડકો એ ત્રીજા નંબર આવે છે, ની કીટાહારી છે, નાના પ્રકારના માંસાહારી છે, ત્રીજા પોષક સ્તરની રચના કરી. સમજાય, પેલા કોણ આવશે વનસ્પતિ જે પ્રથમ પોષક સ્તરની રચના કરે, બીજા તો તમે જે ઉદાહરણ ની અંદર લખ્યું છે જેમાં શાકાહારી, શાકાહારીમાં કોનું ઉદાહરણ લખ્યું, તીતી ઘોડો, દ્વિતીય પોષક સ્તર બનાવે. એને ખાવાળો કોણ છે, તો દેડકો, દેડકો શું કરે છે, તો કઈ ત્રીજા પોષક સ્તરની રચના કરે, કારણ તો કઈ નિમ્ન કક્ષાનો માંસાહારી પ્રાણી છે, એના પછીના કળમે સંકળાયેલો, એટલે પહેલું બીજું ત્રીજું, ત્રીજું પોષક સ્તર કોનું આવે, તો કે જેમાં દેડકાવાળું જે ઉદાહરણ લખ્યું આપણે, ત્રીજું પોષક સ્તરની રચના થાય. તો આમ નિમ્ન કક્ષાના કે જે ત્રીજા કક્ષાની અંદર દેડકો છે, તૃતીય સ્તરની રચના કરશે. કે આમ શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગ્યો દ્વિતીય પોષક સ્તર બનાવે, નાના માંસાહારીઓ અથવા તો દ્વિતીય ઉપભોગ્યો બીજું, સોરી ત્રીજું કે તૃતીય પોષક સ્તર બનાવે છે, તો એના પછી જે માંસાહારી છે, નાના માંસાહારી ત્રીજા પ્રકારનું પોષક સ્તર બનાવે. અને ત્યાર પછી જો તેના કરતા ઉચ્ચ કક્ષાનું માંસાહારી કહેવાય, દેડકા પછી સાપ છે ને, ઉચ્ચ કક્ષાનું માંસાહારી પ્રાણી થયું. તો દેડકાથી ઉચ્ચ કક્ષાનું પ્રાણી કોણ, તો કે સાપ થશે. કળની અંદર વાત કરીએ આપણે, એક જ કળની અંદર વાત કરીએ છીએ, દેડકો છે નાના માંસાહારી થાય, દેડકા ઉપર કોણ ખન્ય ભય છે, તો કે આધાર રાખે સાપ, એટલે સાપ એના કરતા ઉચ્ચ કક્ષાનું માંસાહારી થયું. આ મોટા માંસાહારીઓ અથવા તો તૃતીય ઉપભોગી ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે, એની કેટલામાં સ્તર બનાવે સાપ, તો એ ચોથા પોષક સ્તરની રચના કરે. જો ચાર્ટની અંદર તમે જોશો તો પણ તમને જોવા મળશે, પેલું વનસ્પતિ હશે, પછી શાકાહારી પ્રાણી હશે બધા, પછી તીતી ઘોડો, તીતી ઘોડા ઉપર દેડકો હશે તૃતીય, એના પછી તમે જોવો તો સાપી ચતુર્થ, જોવો એમ એક પછી એક, નાનો જે આગળ જે માંસાહારી હોય નિમ્ન કક્ષાનો, એના ઉપર હોય ઉચ્ચ કક્ષાનો માંસાહારી હોય, અને જે ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. સમજાણી વાત, સૌ પ્રથમ તો આપણી ચાર્ટને આગળના લેક્ચરને સમજાશે તો જ આ લેક્ચરની અંદર સમજ પડશે. જે મેં તમને આગળ સમજાવેલું છે એ વસ્તુ મેં અહીંયા તમને કીધી, છતાં હું ફરી પાછું તમને એક્સપ્લેન કરું છું. પહેલા આહાર શૃંખલા, આહાર શૃંખલા એટલે કે નિવસન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા ઉપર આધારિત છે. સૌ પ્રથમ ખોરાકની જરૂરિયાત માટે અંડરલાઈન કરી છે, તમારા એમસીક્યુ છે, એક એક માર્કનો પ્રશ્ન છે, તમે જે જવાબ આપશો હું પ્રશ્ન પૂછીશ, અને જે એક શબ્દનો જવાબ આવે તમને ખાલી જગ્યાની અંદર ખરા ખોટાની અંદર એમસીક્યુમાં એની અંદર દરેક જગ્યાએ પૂછી શકાય, એક માર્કનો પ્રશ્ન, વન લાઇનર પર ક્વેશ્ચન છે એની અંદર પણ પૂછાય. નિવસન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા ઉપર આધાર રાખે, કેના ઉપર આધાર રાખે, ખોરાકની જરૂરિયાત, શા માટે આધાર રાખે ખોરાકની જરૂરિયાત માટે, કોણ, તો બધા નિવસન તંત્રની અંદર સંકળાયેલા સજીવો.
ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત ક્રમિક રીતે આધારિત જો મેં તમને કીધું ગમી સદી ગમેનિયા ગમેમની ખાતો હોય જેને જે રીતે કોડ બનતી હશે ચોક્કસ પ્રકારનું બંધારણ અને ચોક્કસ પ્રકારના એકબીજા સાથે સંકળાયેલ કાર્ય કરતા હશે ક્રમિક રીતે હશે પહેલા વનસ્પતિ જ આવે તમે ગમેનિયા વનસ્પતિ લખના કોતનો હાલ તૃણાહારી ગમેનિયા લખના કો ક્રમ જ હોવો જોઈએ શરૂઆત લેફ્ટ હેન્ડ સાઈડ થી રાઈટ હેન્ડ સાઈડ થશે લેફ્ટ હેન્ડ સાઈડ કોણ હશે તો ઉત્પાદક ને રાઈટ હેન્ડ સાઈડ જેમ જાતા જાવ માંસાહારી મંત પામશે પહેલા હંમેશા લેફ્ટ હેન્ડ સાઈડ કોણ આવશે ઉત્પાદક ત્યાંથી પછી તૃણાહારી પછી માંસાહારી શરૂઆત હંમેશા ઉત્પાદક થી થશે ક્રમમાં જ થશે ગમે સજીવ ગમેની સાથે સંકળાયેલો નથી ના ખબર હોય તો લખવાની જે ખબર હોય યાદ હોય તો જ એ વસ્તુ લખવાની નહીતર સજીવનું નામ લખવામાં આવે નહીં શરૂઆત ક્યાંથી થાય વનસ્પતિ પછી શાકાહારી પછી માંસાહારી ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો ખોરાક ઉપર આધારિત એવા સજીવો આહાર શૃંખલાની રચના કરે છે શું કામે હવે ખોરાક આધારિત સજીવો છે એટલા માટે કેની રચના કરી એને આહાર શૃંખલાની રચના કરી આ બધા સજીવો ક્રમિક રીતે અને ખોરાક આધારિત સજીવો છે બધે એકબીજા ઉપર શું કામ આધાર રાખ્યો તો ખોરાક મેળવવા માટે બધે ખોરાક આધારિત સજીવો છે એની ક્રમમાં જ ક્રમિક રીતે અને કઈ રીતે રચના કરે છે એની આહાર શૃંખલાની ક્રમિક રીતે રચના કરે છે આ શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોના સજીવોની શૃંખલા છે જૈવિક સ્તરો પર સમજો વ્યવસ્થિત આ શૃંખલા વિવિધ જૈવિક સ્તર મેં તમને હમણાં જ કીધું પ્રથમ પોષક સ્તરને શું કહેશું આપણે પ્રથમ જૈવિક સ્તર પણ કહેશું બીજું પોષક સ્તર છે એને શું કહેશું આપણે દ્વિતીય જૈવિક સ્તર પણ કહેશું જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની એક શૃંખલા છે એ જે પ્રથમ પોષક સ્તરમાં જે સજીવ છે બીજામાં જે સજીવ છે એ બધા સજીવોએ ભાગ લીધો છે કેની અંદર આહાર શૃંખલાની અંદર દરેક સજીવ એક બીજા સાથે ભાગ લે છે એ જૈવિક સ્તરની અંદર ભાગ લેનારો સજીવ થયો જેટલી કળ હોય ને દરેક સજીવ એ કળની અંદર સંકળાયેલો હોય ભાગ લીધેલી છે ભાગ લીધો એમ કહેવાય તો આમ શૃંખલા એક તૈયાર થઈ દરેક સજીવથી તૈયાર થઈ જે દરેક જૈવિક સ્તરની અંદર ભાગ લેનારા સજીવોથી આહાર કળની રચના થઈ એટલે શૃંખલાની અંદર કોણ હોય તો કે જૈવિક સ્તરની અંદર લેવાયેલા વિવિધ ભાગ લેનારા સજીવોથી રચના થાય શૃંખલાની આ શૃંખલા સામાન્ય રીતે ત્રણ અથવા ચાર ચરણની હોય મુખ્ય મોટા ભાગે તમે ચરણ જોવો તો ત્રણ થી ચાર ચરણ હોય મોટા ભાગની આ શૃંખલા ત્રણ થી ચાર ચરણની જોવા મળશે કારણ કે પહેલા ઉત્પાદક પ્રાથમિક ઉપભોગી આવે પછી દ્વિતીય ઉપભોગી ચતુર્થ એમાં મોટા ભાગે તમે જોવો તો ઉત્પાદક શાકાહારી પછી કોણ આવે માંસાહારી તો મોટા ભાગના તમે તબક્કા ગણશો તો મોટા ભાગના ત્રણ થી ચાર તબક્કા વાળી વધારે તમને આહાર શૃંખલા જોવા મળશે તો આમ આહાર શૃંખલા ત્રણ અથવા ચાર ચરણની હોય ચરણે પણ લખી શકાય ધ્યાનમાં લેજો પ્રથમ પોષક સ્તર પહેલું ચરણ થાય દ્વિતીય પોષક સ્તર બીજું ચરણ થાય તૃતીય પોષક સ્તર ત્રીજું ચરણ થયું તો આમ ત્રણ થી ચાર તબક્કામાં વધારે મોટા ભાગે જોવા મળે છે હું આહાર શૃંખલા સામાન્ય રીતે ત્રણ અથવા ચાર ચરણની હોય છે આ શૃંખલા દરેક ચરણ કે કડી પોષક સ્તરની રચના કરે છે દરેક ચરણ છે ને શું બનાવે છે પોષક સ્તરની રચના કરી જે તે ચરણ છે પગથિયાને આપણે નામ આપ્યું હતું પ્રથમ પોષક સ્તર તો પોષક સ્તરની રચના કરી જે ચરણ છે જે તબક્કો કે કડી છે કે કડી તમે જોડતા જાવ તો શું બનતી એક સાંકળ છે એક કડી બીજી કડી ત્રીજી કડી ચોથી કડી એમ કડી જોડ કરતા જાવ તો એક સાંકળની રચના થાય કડી એટલે કે એક ચરણ પહેલું ઉત્પાદક એક શું થયું પોષક સ્તર થયું પછી શાકાહારી પોષક સ્તર થયું આમ દરેક ચરણ કે કડી છે શું રચના કરે પોષક સ્તર કરે દરેક કડી એક એક પોષક સ્તર છે એમ કહી શકાય ચરણ દરેક કડી જે આપણે વાત કરી ગયા બધાને આપણે પહેલું જે પ્રથમ સ્તર કીધું પ્રથમ પોષક સ્તર એ કોના ઉપર તો કે ચરણ કે કડી જે પોષક સ્તરની રચના કરે છે આ શૃંખલા દરેક ચરણ કે કડી એ પોષક સ્તરની રચના કરે છે તમે ડિટેલ લખશો એટલે બધું તમને જોશે ચરણ કે કળી જે આપણે વાત કરી પ્રથમ તો પ્રથમ પોષક સ્તર થી પોષક સ્તરની રચનાથી પહેલું ચરણ થયું ઉત્પાદકો એટલે જેને સ્વયંપોષી પણ કહી શકાય તો ઉત્પાદકની નીચે આપણે સ્વયંપોષી પણ એરો કરી લખ નાખવાનું ઉત્પાદક એટલે સ્વયંપોષી જે પ્રથમ પોષક સ્તરે હોય યાદ રાખવાનું હંમેશા પ્રથમ પોષક સ્તરમાં કોણ હોય સ્વયંપોષી ઉત્પાદક જ હોય ઉત્પાદકો સ્વયંપોષી છે કારણ કે વનસ્પતિ છે એ હંમેશા પ્રથમ પોષક સ્તરની રચના કરે પ્રથમ પોષક સ્તરમાં એ જ હોય તેઓ શું કાર્ય કરે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે વારંવાર આવશે ઉત્પાદક આવશે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરશે કઈ ઉર્જાનું શોષણ કરે સૌર ઉર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે જેને કેમાં રૂપાંતરિત કરે ખોરાક સ્વરૂપે પણ કેવા સ્વરૂપે
તો કે રાસાયણિક ઊર્જાના સ્વરૂપે સ્થાયીકરણ સ્થાપિત કરે છે સમજો સૌર ઊર્જાનું શોષણ કરે સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે સૌર ઊર્જાથી સૌર ઊર્જાનું કન્વર્ટ કેમાં કરે ખોરાક સ્વરૂપ પણ ખોરાક એટલે કયો આપણે તો ખોરાક એટલે તો યાદ હોવું જોઈએ ખોરાક સ્વરૂપ ગ્લુકોઝ સ્ટાર્ચ ને જે બનાવે જેની અંદર ખોરાક થયો એ રાસાયણિક થયો રાસાયણિક ઊર્જા સ્વરૂપેમાં સંગ્રહ થયો સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે ખોરાક બને ખોરાક શું છે રસાયણ છે ગ્લુકોઝ ને જે બને છે સ્ટાર્ચ ને બધું રસાયણ છે તો રાસાયણિક પદાર્થો એ રસાયણ સ્વરૂપે સ્થાપિત થયા માં એટલે સૌર ઊર્જાનું રૂપાંતર કેમાં થયું રાસાયણિક સ્વરૂપે રાસાયણિક ઊર્જામાં કન્વર્ટ થયું તો આમ સૌર ઊર્જાનું શોષણ કરીને તેનું ખોરાક સ્વરૂપે એટલે એના બોડીની અંદર ખોરાક સ્વરૂપે સંગ્રહ કરે પણ કેવા રાસાયણિક ઊર્જાની અંદર કન્વર્ટ કરના કે સ્થાયીકરણ કરના કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક માર્કનો ઉપભોગી એટલે વિષમપોષી થાય જેમાં બધા પ્રકારના પોષણ પત્તી વાળા હોય ઉપભોગી વિષમપોષીઓ જે ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઊર્જા મેળવે છે આ ખોરાક સ્વરૂપે આ જે ખોરાક બન્યો ને વનસ્પતિની અંદર એ ખોરાકનો ઉપયોગ અન્ય સજીવોમાંથી ઊર્જા સ્વરૂપે મેળવે ખોરાકનું કામ થાય તો કે આપણે ઊર્જા મળે ખોરાકની રક્ષા માટે છે સજીવ દરેક સજીવને પોતાની અંદર ઊર્જા મળે એટલે વનસ્પતિ સૌર ઊર્જાનો ઉપયોગ શું કામ કરે તો પોતાના માટે ઊર્જા તૈયાર કરવા માટે પોતાના માટે તૈયાર કરે ને એની અંદર જે રસાયણ સ્વરૂપે સંગ્રહ થયો ઊર્જાનો એ આપણે સંગ્રહ આપણે ઉપયોગ કરીએ એટલે આપણા ઊર્જા એ ઇનડાયરેક્ટલી સૌર ઊર્જા એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ત્રીજા પ્રાણીમાં ચોથા પ્રાણીની અંદર કન્વર્ટ થાય તો ઊર્જા સંરક્ષણનો નિયમ ભણી ગયા એ ઊર્જા એકમાંથી બીજામાં બીજામાં ત્રીજામાં રૂપાંતર થાય પરંતુ તેમનો નાશ કરી શકાતો નથી ઊર્જા સંરક્ષણનો નિયમ તમે ભણી ગયા તો એક ઊર્જા બીજામાં બીજામાં ત્રીજામાં રૂપાંતર થયું જો સૌર ઊર્જાનો રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થયું નહીં રાસાયણિક ઊર્જા આપણે ખોરાક સ્વરૂપે લઈએ છીએ અને ખોરાક શું કામ લઈએ તો કે આપણને ઊર્જા મળે છે ઉપભોગ્યો વિષમપોષી છે ખોરાક સ્વરૂપે જે ખોરાક બનાવ્યો વનસ્પતિ એ ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી આપણે ઊર્જા મેળવી આમ વિષમપોષી શું કામ કરે છે વનસ્પતિમાંથી ઊર્જા મેળવવા માટે ખોરાકનો ઉપયોગ કરે છે વનસ્પતિમાં એ ઊર્જા જે સંગ્રહ પામી હતી એ ઊર્જાનો ઉપયોગ કોણ કરે પ્રાણીઓ પ્રાણીઓ શું કામ ખોરાક તરીકે ઉપયોગ કરે કારણ કે એને ઊર્જા મળે ઊર્જા મળે એટલે શું લેવું પડે ને ખોરાક એ ખોરાક ક્યાંથી મેળવે તો વનસ્પતિ જે સંગ્રહ કરેલો છે રાસાયણિક સ્વરૂપે ખોરાક તેની અંદર તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ તૃણાહારી કે પ્રાથમિક ઉપભોગી આ બધું ભેગું છે તૃણાહારી કયો કે પ્રાથમિક ઉપભોગી કયો યાદ રાખજો ઉપભોગી છે પ્રથમ ખાવા વાળો છે તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગી જે દ્વિતીય પોષક સ્તર આગળ આપણે વાત કરીએ કેટલામું પોષક સ્તર બનાવે બીજા નંબરનું પોષક સ્તર બનાવે કોણ તૃણાહારી અથવા હું લખાય તમે ડિટેલ લખશો એટલે મળશે પ્રાથમિક ઉપભોગી લખેલો છે જે દ્વિતીય પોષક સ્તરની રચના કરે ત્યાર પછી નાના માંસાહારી આવશે જો એના પછી જે દેડકો છે તો દેડકાનું ઉદાહરણ તમે જોવો તો એ દેડકો એ નાનો માંસાહારી પ્રાણી છે અને કાં એને આપણે શું કહીએ દ્વિતીય ઉપભોગી પણ લખેલું છે એના પછીનો બીજો ખાવા વાળો એટલે દ્વિતીય ઉપભોગી છે એ તૃતીય પોષક સ્તરની રચના કરતું હશે તમે લખ્યું છે નીચે એરો કરીને ત્રીજું પોષક સ્તર એવું તમે લખ્યું નાના માંસાહારી અથવા શું કહેવાય એને દ્વિતીય ઉપભોગી પણ કહેવાય છે તૃતીય પોષક સ્તરની રચના કરે છે જ્યારે એના પછી તમે જોવો તેના પછી જે ખાવાળો છે એના કરતા ઉચ્ચ કક્ષાનો માંસાહારી કહેવાય મોટા કહેવાય અથવા એને શું કહેવાય તૃતીય ઉપભોગી કહેવાય ત્રીજો ખાવાવાળો હશે અને એની કેટલામું પોષક સ્તર બનાવ્યું જોવો ચોથું પોષક સ્તર હશે ત્રીજો ઉપભોગી હશે પોષક સ્તર ચોથો હશે જોવો તૃતીય પોષક સ્તર મોટો માંસાહારી એટલે તમે કેટલા નંબરમાં જોશો પેલા એવું તો કોણ ઉત્પાદક એટલે પ્રથમ પોષક સ્તર થઈ ગયું પછી શાકાહારી એવું દ્વિતીય પોષક સ્તર થઈ ગયું દેડકો ત્રીજો પોષક સ્તર હવે ચોથામાં જોવો કોણ આવે સાપ આવે સાપ એ કેટલામાં હશે સજીવ તૃતીય ઉપભોગી હશે જોવો માંસાહારી એ તૃતીય ઉપભોગી તમે એવું લખ્યું હશે અને જેમાં ચરણ કેટલામાં આવતું હશે ચોથા પ્રકારનું ચોથો પોષક સ્તરની રચના કરતું હશે સમજાય તૃણાહારી જેને તમે શું લખ્યું અથવા શું કહેવાય પ્રાથમિક ઉપભોગી કહેવાય એ દ્વિતીય પોષક સ્તરમાં આવશે નાના માંસાહારી અથવા તમે શું કહેતા હશો દ્વિતીય ઉપભોગી કહેતા હશો એ કેટલામું ચરણ બનાવશે તૃતીય પોષક સ્તર બનાવતો હશે એના પછી જે આગળ માંસાહારી હશે એ મોટો માંસાહારી કહેવાય મોટા માંસાહારી અથવા એ કોણ હશે તૃતીય ઉપભોગી હશે અને ચોથા પોષક સ્તરની રચના કરતા હશે હજી તમે આગળ જાઓ આપણા કણ ની અંદર તો સાપ પછી એને કોણ ખાય છે જેમની અંદર ગીધ કે બાજ બાજ આપણે લખ્યું તો બાજ ની અંદર શું થશે તો કે કેટલામું તો કે એના પછીનું કેટલામું ઉપભોગી થાય ચતુર્થ ઉપભોગી બાજ છે તમે ચતુર્થ ઉપભોગી લખ્યું હશે ને ત્યાં તમારું ચરણ કેટલામું હશે પાંચમું પોષક સ્તર હશે જો સાપ પછીની વાત છે બાજ છે કેટલામું તો કઈ ઉચ્ચતર માંસાહારી થશે
જે તૃતીય વ્યંજનીય કેટલામાં આવે ચતુર્થ ઉપભોગી છે પણ પોષક સ્તર કેટલામાં થાશે અહીંયા પહોંચશો એટલે પાંચમું પોષક સ્તર થઈ જશે આપણી પાંચમા પોષક સ્તરની રચના થઈ એમ આની અંદર આપણે ચાર સુધી લખીએ આગળ જે તમને કેવું હોય તો આની અંદર પાંચમું પોષક સ્તરની રચના થઈ ઉપભોગી ચાર હશે અને પોષક સ્તર પાંચ હશે કારણ કે એક વનસ્પતિ ઉપભોગી એક થઈ જો ચરણ હંમેશા કળ તોડતા વધારે છે કારણ કે ઉપભોગની શરૂઆત વનસ્પતિ પછી થઈ જો તમે તૃતીય ઉપભોગી લખો તો હામે ચરણ પાંચમું ચોથું હોય ચોથું તમે ઉપભોગી લખો ને તો ચરણ પાંચમું હોય તમે પહેલા પ્રાથમિક ઉપભોગી જો ચરણ બીજું હોય છે વનસ્પતિ હશે ને ત્યાં પ્રથમ ચરણની શરૂઆત થઈ એટલે પ્રાથમિક પોષક સ્તર છે ને ઉત્પાદકથી શરૂઆત થઈ એટલે ઉપભોગની શરૂઆત એક પછી થાય વનસ્પતિ પછી એટલા માટે તમે જે વનસ્પતિને મૂકીને કાઢી નાખો એટલે પોષક સ્તર એક નીકળી ગયું તો એક આગળ પાછળ થઈ જાય કારણ કે પ્રથમ ઉપભોગી શરૂઆત થાય ત્યારે ત્રીજા ચરણની શરૂઆત થઈ ગયું એટલે ઉપભોગી ઓછો છે ને એના કરતા એક ચરણ વધારે છે બે ઉપભોગી હોય ને તો ચરણ ત્રણ હોય ત્રણ ઉપભોગી હોય ને તો ચરણ ચાર હોય પોષક સ્તર ચાર હોય સમજાય કે હું કહું એમાં ઉદાહરણની અંદર તમે જોશો તો આગળનો આપણો વિડીયો જે છે એની અંદર જોશો ઉદાહરણ તમારી સામે હશે તો જ આ વસ્તુ સમજાશે એનસીઆરટી બુકની અંદરથી હું સમજાવું છું આગળ જે મેં સમજાવ્યું જીએસઈબી બોર્ડની અંદર આપ્યું છે એ પ્રમાણે આપણે સમજ્યા એ એક્ઝામ્પલ તરીકે સમજેલા જેની અંદરથી હું ડિટેલ આ થિયરી આપું છું તમને એ તમારી પાસે લખેલ સમજેલ હશે આગળનો વિડીયો તો જ તમને આ વસ્તુ સમજાશે પહેલા આપણે વાત કરી ગયા ન્યૂનતંત્ર સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર આધારિત રહે તો તેને બનતી રચના કે જેને હું કહેવાય આહાર શૃંખલા કહેશું ક્રમિક રીતે એકબીજા ઉપર આધાર હોય તો ગમે એમ આપણે રચના કરતા ક્રમિક રચના થાય છે આહાર શૃંખલા હંમેશા ક્રમમાં હોય ઉત્પાદક પ્રાથમિક ને માંસાહારી ક્રમિક ખોરાક આધારિત સજીવો જેમ કરે આહાર શૃંખલાની રચના કરે તો આપણે એની અંદર વ્યાખ્યા મેળ કરી શકીએ આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે આમ જ જો ઓળખાય જૈવિક સ્તરમાં ભાગ લેનારા સજીવો જ હું બનાવે છે શૃંખલા બનાવી શૃંખલા કોની છે તો કે જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની છે એમાં જે ભાગ લીધા સજીવો એ જ કોની રચના કરે છે શૃંખલાની તો શૃંખલાની અંદર કોણ હોય તો કે જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવ હોય મોટા ભાગની સામાન્ય રીતે આ શૃંખલા કેટલા ચરણની જોવા મળે ત્રણ થી ચાર ચરણની હોય આ શૃંખલા દરેક ચરણ કે કળી હું બતાવે પોષક સ્તરની રચના કરે એક કળ છે એક પ્રથમ પોષક સ્તર બીજી કળ છે બીજું પોષક સ્તરની રચના કરે એક ચરણ એટલે પ્રથમ ઉત્પાદક એટલે સ્વયંપોષી પ્રથમ પોષક સ્તર પર હોય છે કેટલાક સ્તરમાં જોવા મળે પ્રથમ પોષક સ્તરે ઉત્પાદક જોવા મળે જેનું કામ હું છે પ્રકાશ સંશ્લેષણ કરે જેના દ્વારા હું કરે સૌર ઊર્જાનું શોષણ કરે તેમનું ખોરાક સ્વરૂપે કેવા રાસાયણિક ઊર્જામાં સ્થાયીકરણ કરે એટલે સ્થાપિત કરે ઉપભોગી એટલે વિષમપોષીઓ થાય બધે જે ખોરાક સ્વરૂપે અન્ય સજીવમાંથી ઉર્જા મેળવે ખોરાક સ્વરૂપે અન્યમાંથી ઉર્જા મેળવે આપણે જે ઉર્જા જોતી તો સીધું સૂર્યમાંથી મળતી નથી એટલે આપણે શું કર્યું વનસ્પતિની જે ઉર્જાનો સંગ્રહ થયો એ ઉર્જા આપણે એને ખોરાક સ્વરૂપે લઈએ છીએ આપણે જે ખોરાક ખાઈ ખરેખર શું છે એક ઉર્જા છે કેવા પ્રકારની રાસાયણિક ઉર્જા છે વનસ્પતિમાં રાસાયણિક ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયો હતો ખોરાક અને એ ખોરાક આપણે મેળવીએ એટલે આપણને શું મળે ઉર્જા મળે તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તરની રચના કરે છે કોણ તૃણાહારી અથવા કોણ હશે એને હું કહેશું આપણે પ્રાથમિક ઉપભોગી કેટલા હું ચરણ બનાવે દ્વિતીય પોષક સ્તર બનાવે ત્યાર પછી કોણ હોય નાનો માંસાહારી અથવા હું કહેશું આપણે દ્વિતીય ઉપભોગી હશે જે કેટલા ચરણ બનાવતો હશે તૃતીય પોષક સ્તરની રચના કરતો હશે એના પછી મોટા માંસાહારી કે તૃતીય કક્ષાનો ઉપભોગ આવી ચોથા પ્રકારનું પોષક સ્તર બનાવતો હશે ત્યાર પછી કોણ આવે ચતુર્થ ઉપભોગી આવે પણ એ કેટલા મુ ચરણ બનાવે આગળ પાંચમા પોષક સ્તરની રચના કરતો હશે તો આમ તમે જોશો તો આની અંદર લખાણ છે આપણે આ રીતે આખર આ શૃંખલાની અંદર લખવાનું છે આગળનું જે મેં તમને લખાયું છે આની અંદર ઇન્ક્લુડ કરવાનું છે અને પછી આની થિયરી આગળના વિડીયોમાં જે મેં તમને સ્ટડી કરાવ્યું જે આખી ડિટેલ જે છે ઉદાહરણ સ્વરૂપે મેં લખાયું એ ઉદાહરણ આની અંદર ઇન્ક્લુડ કરવા છે ત્યાંથી પછી આપણે આને કન્ટિન્યુ કરવાનું છે સમજે હું કહું આગળ મારો જે સિક્સ્થ લેક્ચર છે તેની અંદર જે મેં એક્સપ્લેન કર્યું છે જે મેં સમજાવ્યું છે એ ડિટેલ પ્લસ તમારે અહીંથી તમારે એને એડ કરવાની છે આ સીબીએસઈ બોર્ડ પ્રમાણે આપણે એને સ્ટડી કર્યું છે અને આગળનું જે એક્ઝામ્પલ છે લખાયું છે મેં તમને આની અંદર ઇન્ક્લુડ કરવાનું છે ઉદાહરણ છે આની અંદર આવશે જે તીતી ઘોડાવાળું ડેટકાવડો લખ્યું છે ઉદાહરણ તમારે આની અંદર એક્સપ્લેન કરવાનું થશે આ જે વસ્તુ છે એની અંદર આગળ જોઈન્ટ ત્યાં કરી દેવાનું છે આ કન્ટિન્યુ તમારી આ શૃંખલાની શરૂઆત છે અને આઈપી ક્વેશ્ચન આપણો અહીંયા પૂરો થાય આ શૃંખલાની શરૂઆત વ્યવસ્થિત ધ્યાન આપજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફરી પાછું ના સમજે ફરી પાછું કરજો એની અંદર જોજો વ્યવસ્થિત
સમજવાનો વધારે ને વધારે પ્રયાસ કરજો. આ શૃંખલાઓ મેં જે સમજાવી છે આગળના લેક્ચરની અંદર એ જ વસ્તુ એક ને એક વસ્તુ છે. તમને ઉત્પાદક સમજાઈ જાય, ઉપભોગી સમજાઈ જાય, જેમાં આપણો ચાર્ટ જે છે પહેલા કોણ આવે તો વનસ્પતિ ઉત્પાદક આવે, પછી કોણ હોય તૃણાહારી હોય, પછી માંસાહારી હોય. પહેલો વનસ્પતિ ઉત્પાદક કહેવાય, પછી કોણ હોય ખાવા વાળો પ્રથમ ઉપભોગી કહેવાય, પછી બધા ઉપભોગી કહેવાય, ઉપભોક્તા કે ઉપભોગી. ઓલો ઉત્પાદક છે પ્રોડ્યુસર થાય, એના ઉપર આધાર રાખવા વાળા બધા હોય પ્રાણી છે. પોષક સ્તર ની વાત થાય તો પહેલું જે પગથિયું પ્રથમ પોષક સ્તર, પહેલું કળ જ્યાંથી શરૂઆત થઈ પહેલું પગથિયું કહેવાય, પ્રથમ પોષક સ્તર છે. ઉપભોગી ની શરૂઆત પ્રાણી થી થાય, ઉત્પાદક ની શરૂઆત વનસ્પતિ થાય, અને આ શૃંખલા ની શરૂઆત ક્યાંથી થાય પૂછે તો કે વનસ્પતિ પ્રાથમિક ઉત્પાદક થી શરૂ થાય, માંસાહારીમાં પૂરી થઈ. યાદ રાખજો આ શૃંખલા ની શરૂઆત ક્યાંથી થઈ, વનસ્પતિ થી થઈ ને, અંત ક્યાં પામી હતી પ્રાણીમાં, તો છેલ્લે માંસાહારીમાં પૂરું થયું. એટલે આમ તમને જે વસ્તુ ડિટેલ લખાવી સમજાઈ જાય, આની અંદર ઇન્ક્લુડ જે થયું બધું તમને સમજાશે. આગળનો લેક્ચર ને ફોલો કરજો વ્યવસ્થિત, તો જ આ વસ્તુ તમારી થિયરી ની અંદર ઇન્ક્લુડ થશે. એવું ફરી પાછું આપણે એની અંદર ઉદાહરણ તમારે એડ કરવાનું છે. એટલે ઉદાહરણ તમે એવી રીતે યાદ રાખો જેની અંદર સજીવો તમને મળી રહેતા હોય. આવા ઉદાહરણ તમને ઘણા બધા મળી શકે, એ ઉદાહરણ પણ ઇન્ક્લુડ કરી શકાય. એક થી વધારે ઉદાહરણ લખવા તો પણ ચાલે, ઉદાહરણ તરીકે આપણે એની અંદર એડ કરી શકીએ. તો સૌ પ્રથમ આપણે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો ક્વેશ્ચન, ફરી પાછું કહું છું તમને, આર કળ પણ ઇમ્પોર્ટન્ટ છે. એક એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે, ઉત્પાદકોને કહેવાય, કેટલા સ્તરમાં હું થાય, કેમ થાય, એમાં જે ડિટેલ નીચે નીચે લખાવી છે બધી ઇમ્પોર્ટન્ટ છે. તમને એક એક માર્કના ક્વેશ્ચન બતાવે છે, ટ્રુ ફોલ્સ ની અંદર પણ આવે, કઈ આહાર શૃંખલા સાચી છે ને કઈ ખોટી છે. તમને આગળ આઠ ઉલટા ક્રમ આપી છે, પેલા શાકાહારી મૂકે ને પછી વચ્ચે માંસાહારી નહીં હાલે, પહેલા વનસ્પતિ હોય પછી પ્રાણી શાકાહારી હોય પછી કળ પ્રમાણે જ હાલવાનું તમારે જોવું પડે. કળની અંદર કયો પ્રાણી કેની સાથે સંકળાયેલો છે યાદ રાખવાનું. એટલે આમ તમારે પહેલા ઉત્પાદક હોય પછી શાકાહારી હોય પછી માંસાહારી હોય, આ પ્રમાણે તમને ક્રમની અંદર આપે. તો આપણે જેમ શૃંખલા લેખી છે એ પ્રમાણે તમે લેફ્ટ હેન્ડ ટુ રાઈટ હેન્ડ સાઈડ લખવાની થાય. અને ધ્યાનમાં લેજો ઇમ્પોર્ટન્ટ છે. તો આવા આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર ને આર શૃંખલા પછી આપણે આર જાળની પણ આગળ વાત કરવાની છે, નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણો આર શૃંખલાનો અહીંયા પૂરો કરીએ છીએ.